જય જલારામ મિત્રો હું છું કૃપાલી ઠક્કર સ્વાગત છે તમારું આપના પોતાના યુટ્યુબ ચેનલ પર એટલે કે કૃપાના રસોડે લારી પર પાઉંભાજીની સાથે ટમેટાની જે સ્પાઈસી ચટણી મળે છે એ આજે આપણે બનાવીશું તો ચાલો શરૂ કરીએ એના માટે આપણે સૌ પ્રથમ એક પેનમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરશું તેલ એકદમ સારી રીતે ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી જેટલી લસણની પેસ્ટ નાખીશું લસણને બરાબર રીતે મિક્સ કરી અને એકાદ મિનિટ સુધી સેજ સંતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં ચારથી પાંચ નંગ જેટલા ઝીણા સમારેલા ટમેટા ઉમેરીશું ટમેટાને સારી રીતે મિક્સ કરી ને ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખશું ફરીથી બરાબર રીતે મિક્સ કરી અને ચારથી પાંચ મિનિટ સુધી ટમેટાને સંતળાવા દેવા ટમેટા એકદમ સારી રીતે સંતળાઈ જાય ત્યારબાદ તેમાં એક ચમચી જેટલી લસણની ચટણી ઉમેરવી ટમેટા એકદમ રંધાઈ જાય એટલે ચમચાની મદદથી એકદમ સારી રીતે હલાવતા જવું અને બરાબર રીતે મેશ કરી લેવા તમે પોટેટો મેશરથી પણ ટમેટાને મેશ કરી શકો છો ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખવો બધી જ વસ્તુઓને એકદમ સારી રીતે મિક્સ કરી લેવી ટમેટાને બરાબર રીતે હલાવતા જવું અને મસાલાને એકાદ બે મિનિટ સુધી ચડવા દેવું તો જુઓ હવે સરસ મજાનો તેલ છૂટો પડી ગયો છે અને આપણી ટમેટાની ચટણી તૈયાર થઈ ગઈ છે તો ચાલો એને સર્વ કરી લઈએ આ ચટણી પાઉંભાજી સાથે ખૂબ જ સારી લાગે છે બટરમાં એક ચમચી આ ચટણી નાખીને પાઉને ક્રિસ્પી શેકીને ખાવાથી પણ ખૂબ જ સરસ લાગે છે તો તૈયાર છે આપણી આ સ્પાઈસી ટમેટાની ચટણી એને તમે કોઈ પણ ડિશ સાથે સર્વ કરી શકો છો તો મિત્રો જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી અને મને કમેન્ટ્સમાં જણાવજો કે કેવી લાગી જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આ ચેનલને ફરીથી મળીશું કૃપાના રસોડે જય શ્રી કૃષ્ણ મિત્રો